નર્મદા નદીના પટમાં જાહેર માર્ગમાં ગેરકાયદેસર ખૂંટાઓ મારવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની માંગ સાથે માછીમાર સમાજની વિવિધ મંડળીઓ દ્વારા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સતી નર્મદા મત્સ્ય ઉછેર મંડળી, વેજલપુર માછીપંચ, ભરૂચ તેમજ માછીમાર સમાજ અધિકાર અને વિકાસ સમિતિ જેવી નર્મદા નદીના માછીમારો અને મત્સ્યોદ્યોગ મંડળીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે ભાડભૂતથી વાગરા તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા વિવિધ ગામો તેમજ હાંસુર તાલુકાના નર્મદા કિનારે આવેલ કેટલાક ગામોના વગદાર માથાભારે ઇસમો દ્વારા નર્મદા નદીના બંને કિનારાઓને જોડી 15-16 ફૂટ જેટલા ઊંચાઈવાળા ખૂંટાઓ મારવામાં આવે છે, જેથી નર્મદા નદીનો ખુલ્લો પટનો માર્ગ બંધ થઈ જવા પામેલ છે, જેથી નર્મદા નદીમાં ભરતી તથા પોટના વહેતા પાણીમાં છૂટી જાળી નાખી માછીમારી કરતા માછીમારોની હોડીઓ અવર જવર કરી શકતી નથી અને ખૂંટાઓમાં ફસાઈ જાય છે, જેના કારણે માછીમારોને ભારે આર્થિક નુકસાન થવા સાથે ડૂબી જવાની પણ સંભાવના રહેલી છે. ભૂતકાળમાં ખૂંટાના મુદ્દે હત્યા સહિત મારામારીના બનાવો પણ બન્યા હોય. આ રીતે નર્મદા નદીમાં ખૂંટા મારવા સામે પ્રતિબંધ મુક્તું જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં માછી સમાજના અગ્રણીઓ પ્રવીણભાઈ સહિત અન્ય અગ્રણીઓ અને માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા નદીમાં ફૂટ પદ્ધતિથી થતી માછીમારી ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવા માટે આજરોજ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે. દર સાલની જેમ આ વર્ષે પણ નર્મદા નદીમાં હારબંધ ખૂંટા તોડી અને અવરોધ ઉભા કરેલા છે, જેથી તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડીને પોતાના અવરોધ દૂર કરે એ માંગણી સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપેલું છે.